નમસ્કાર મિત્રો, હું છું ઘનશ્યામ. તમે જોઈ રહ્યા છો ગુજરી ચેનલ. તો આજે આપણે વાત કરીશું લોકરક્ષક કેડરેટ જરૂરી સૂચનાઓ. આમાં બેઝિકલી બિનસચિવાલયની જે એક્ઝામ રદ થઈ છે એનું પણ કારણ સમાયેલું છે. તો જોઈએ કે શું છે ખરેખર. તો શ્રી વિકાસ સહાય આઈપીએસ ઓફિસર છે, તો એણે ચેરમેન લોકરક્ષક રિક્રુટમેન્ટ બોર્ડના ડાયરેક્ટર છે. એણે આ લખેલું છે કે લોકરક્ષક કેડરેટ ભરતીની પ્રક્રિયા હવે આખરી તબક્કામાં છે અને ટૂંક સમયમાં પરિણામ જાહેર કરવામાં આવશે. તાજેતરમાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર થયેલ છે. હવે આનો મતલબ એમ થાય કે હમણાં જે બિનસચિવાલયની એક્ઝામ રદ કરી છે એનું કારણ પણ આ જ છે કે શૈક્ષણિક લાયકાત ખરેખર 12માંથી સ્નાતક કરવામાં આવશે, જેની અસર ચાલુ લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં થવાની છે તેવી અફવાઓ વહેતી થઈ છે. તો આવું કંઈ નથી કે ચાલુ અત્યારે જે લોકરક્ષકની ભરતી થઈ રહી છે તે 9000 અરાઉન્ડ છે, તો એમાં કોઈ ફેર નહીં પડે. તાજેતરમાં જે 9000 લોકરક્ષકની જે વેકેન્સી બની હતી તો એમાં કંઈ ફેરફાર થયો નથી એવું આમાં કહેવા માગે છે. કેમ કે ઘણા મિત્રો જે 10000 વેકેન્સીમાં આવી ગયા છે, ઘણા મિત્રો ફોન કરતા હશે, એટલા માટે આ આર્ટિકલ લખ્યો છે મિસ્ટર વિકાસ સહાય આઈપીએસ અધિકારી. અનુસૂચિત જનજાતિ કેટેગરી દસ્તાવેજો ચકાસણી પ્રક્રિયા ચાલુ છે ગાંધીનગરમાં, તો એના કારણે ડિલે થયું છે અને 45 દિવસમાં આનું રિઝલ્ટ આપવામાં આવશે. સો બેઝિકલી આમાં જે મેઇન આપણે જાણવાનું છે, તાજેતરમાં શૈક્ષણિક લાયકાતમાં થયેલ ફેરફાર, એનો મતલબ એમ કે આપણે જે બિનસચિવાલયની એક્ઝામ છે એમાં પણ ફેરફાર થયા હશે. સો આ ઓબ્વિયસલી જે અને આની જે ઓફિશિયલ PDF આવશે અપલોડ કરવામાં આવશે. સો સબસ્ક્રાઈબ અવર ચેનલ અને નવા ન્યૂઝ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.